अस्सलाम वालेकुम मित्रों, म्यूज ई लर्निंग क्लास में आपनो हार्दिक स्वागत है। मित्रों, अपने चैप्टर नंबर 3 पीरियोडिक टेबल नो अभ्यास करिए छे, जेना अंदर आज आपने आवर्तीय वलण नो अभ्यास करशु। तो सौ प्रथम ये समझावी दऊं तमने कि आवर्तीय वलण कोने कहेवामां आवे। पीरियडिक टेबल में कोईपण तत्वना गुणधर्मनो अभ्यास आवर्तनीय वलण मुजब करवामां आवशे। तो आवर्तनीय वलण एटले शुं ए जोईए। आवर्तनीय वलण आवर्तमां डाबी बाजूथी जमणी बाजू तरफ जे गुणधर्मनो अभ्यास करवामां आवे छे तेने आवर्तनीय वलण कहेवाय। एक आ उपरांत समूह आवर्त कोष्टकमां आवर्त अने समूह बन्नेना आपणे अभ्यास करीए छे। आवर्त मित्रों कोने कहेवाय तमने खबर ज छे कि आडी हरोळ छे एने आवर्त कहेवाय छे, જ્યારે ઊભી હરોળ છે તેને આપણે સમૂહ કહીએ છીએ। આ આવર્ત માટેનો સિમ્બોલ છે, આ સમૂહ માટેનો સિમ્બોલ છે। તો સમૂહમાં મિત્રો શું થશે, ઉપરથી નીચે તરફ જે ગુણધર્મનો અભ્યાસ કરવામાં આવે તેને સમૂહના ગુણધર્મ કહેવાય। ડાબી બાજુથી જમણી બાજુ અથવા જમણી બાજુથી ડાબી બાજુ તેને આવર્તના ગુણધર્મ કહેવાશે। सेम समूह में ऊपर थी नीचे तरफ अथवा नीचे थी ऊपर तरफ ए समूहना गुणधर्म कहवाय। अने आ बन्ने गुणधर्म कुल गुणधर्म भेगा थाय तो तेने आवर्तनीय वलण अथवा आवर्तनीय गुणधर्म तरीके ओळखवामां आवे छे। तो आ पहेला आपणे सादी समझ मेळवी, वॉट इज पीरियोडिक ट्रेंड, द स्टडी ऑफ द केमिकल एंड फिजिकल प्रॉपर्टी विथ रिस्पेक्ट टू पीरियड एंड कॉलम, इट्स कॉल पीरियोडिक ट्रेंड। इन पीरियड लेफ्ट टू राइट और राइट टू लेफ्ट प्रॉपर्टीज विल बी स्टडीड एंड अलॉन्ग द ग्रुप टॉप टू बॉटम और बॉटम टू टॉप प्रॉपर्टीज विल बी स्टडी। नाउ वी आर गोइंग टू डिस्कस अबाउट द एटॉमिक रेडियस इन पीरियड, डेट इज आवर्तमा परमाणु त्रिज्यानु वलन, तेनो आपणे स्टडी करिए। आवर्तमा परमाणु त्रिज्यानु वलन एटले के आवर्तनी अंदर आवर्त हशे एनी अंदर परमाणु हशे, એમાં ત્રિજ્યાનો શું ફેરફાર થાય। હું સેકન્ડ પીરિયડની વાત કરું એટલે કે દ્વિતીય આવર્તની વાત કરું તો તેના તત્વો છે મિત્રો લિથિયમ, બેરેલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન અને ફ્લોરિન, જેના પરમાણુ ક્રમાંક 3, 4, 5, 6, 7, 8 અને 9 છે। આપણે લખ્યા છે દ્વિતીય આવર્તના તત્વો। હવે જો સ્ટુડન્ટ આપણે આ તરફ ડાબી બાજુ છે અને આ તરફ જઈએ છીએ જમણી બાજુ, તો એક વસ્તુ તમે સિમ્પલી સમજી શકો છો કે આવર્તની અંદર હવે આની ઇલેક્ટ્રોન રચના લખો ને તો આમાં બે વસ્તુ યાદ રાખવાની છે આ પ્રોપર્ટીને સ્ટડી કરવા માટે। પહેલાં અહીંયા બેઝિક કહી દઉં તમને, આવર્તની અંદર હંમેશા આપણે બે વસ્તુ યાદ રાખશું, એન અને ઝેડ। ઝેડ એટલે પરમાણુ ક્રમાંક, અને એન એટલે મુખ્ય ક્વોન્ટમ આંક અથવા આવર્તક્રમ
આવર્ત ક્રમ તરીકેને ઓળખવામાં આવે. હવે હું એમ બોલું ને કે દ્વિતીય આવર્તના તત્વો એટલે એના માટે એનની કિંમત સમાન થશે, કારણ કે દ્વિતીય આવર્તમાં જેટલા તત્વો રહેલા હોય તેનો આવર્ત ક્રમ બે જ ગણાય. આપણે એવું કહીએ કે તૃતીય આવર્તના તત્વો થર્ડ રો એલિમેન્ટ, તો તેનો મતલબ થાય કે ત્રીજા આવર્તમાં આવતા દરેક તત્વ માટે મુખ્ય ક્વોન્ટમ આંકની કિંમત સમાન થાય અને તે કિંમત આપણને ત્રણ મળશે, કારણ કે ત્રીજા આવર્તની વાત છે. બીજા આવર્તની વાત હોય તો બે મળે, ચોથાની વાત હોય તો ચાર મળે, એમ સાતમો આવર્તની વાત કરતા હોય તો સાત એની કિંમત ગણાય. તો અહીંયા મેં સ્ટડી તમને આપવામાં આવેલો છે કે આવર્તને ધ્યાનમાં લેવું, દ્વિતીય આવર્ત એટલે આનો મિનિંગ છે કે આ શું છે, આપણી પાસે એન એન બરાબર કિંમત થઈ ગઈ બે. અને મિત્રો આજે મેં લખ્યું છે એ ત્રણ ચાર પાંચ એ બધું શું છે, ઝેડ ઝેડ છે. એટલે ડાબીથી જમણી બાજુ તરફ જઈએ છે તો શું ફેરફાર થાય છે, તો કે સર ઝેડમાં વધારો થાય છે. જો ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ પરમાણુ ક્રમાંક વધે છે. ઓકે, નાવ એન એન કેવો રહે છે, અચળ. એન કેવો રહે છે, અચળ. હવે પરમાણુનો ક્રમાંક વધવો તેનો મિનિંગ શું છે, કે ઇલેક્ટ્રોનની સંખ્યામાં વધારો થવો. ઇન્ક્રીઝ ધ નંબર ઓફ એટોમિક નંબર નથિંગ બટ ધ ઇન્ક્રીઝિંગ ઓફ ધ ઇલેક્ટ્રોન ઇન રેડિયસ એઝ વેલ એઝ ધ પ્રોટોન ઇન સેન્ટર ઓફ ધ મોલેક્યુલ ઓર એટમ. એટમના કેન્દ્રની અંદર પ્રોટોનનો વધારો થાય છે અને બાહ્ય કક્ષાની અંદર ઇલેક્ટ્રોનનો વધારો થાય છે. એના સંદર્ભમાં આપણે કહી શકીએ કે પરમાણુ ક્રમાંક વધે છે, આ તેનો મિનિંગ છે. પરમાણુ ક્રમાંક વધવાનો મિનિંગ, પરમાણુ ક્રમાંકનો વધારો એટલે કે આ બે વસ્તુમાં વધારો થાય. હવે આપણે આગળ વધીએ કે ભાઈ પરમાણુ ક્રમાંક વધે છે તો કયા ગુણધર્મોમાં ફેરફાર થશે એ આપણે જોઈએ પરમાણુ ક્રમાંકના વધતા સાથે. પણ મિત્રો એક તમને એટોમિક મોડલથી રજૂઆત આપી દઉં. આ એક પરમાણુનું કેન્દ્ર, આ પ્રથમ કક્ષ અને આ દ્વિતીય કક્ષ, બરાબર. અને આપણે રિપ્રેઝેન્ટ કરીએ છીએ એન બરાબર એક અને એન બરાબર બે, આપણે બીજા આવર્તના તત્વની વાત છે. એટલે કે પ્રથમની અંદર વન એસ ટુ બે ઇલેક્ટ્રોન ઓલરેડી છે. લિથિયમ એ પ્રથમ તત્વ છે આપણી પાસે પરમાણુ ક્રમાંક ત્રણ, અહીંયા આપ્યું છે લિથિયમ ત્રણ પછી ચાર, સોરી ત્રણ પછી અગિયાર, આ સમૂહની વાત છે. તો આવર્ત માટે અહીંયા કોષ્ટક આપ્યું છે, એના નીચે જો તમને સમજાવું તો નીચે આ રીતે એ મોડલ દોરી શકાય. આ કેન્દ્ર આ વન એસ અને આ ટુ એસ, બરાબર. એન બરાબર વન અને એન બરાબર ટુ, અહીંયા બે ઇલેક્ટ્રોન ઓલરેડી છે. પછી આ ત્રણ નંબર છે એટલે ત્રણ ઇલેક્ટ્રોનથી સ્ટાર્ટ કરવાનું, ત્રણ ચાર પાંચ છ સાત. તો આપણી પાસે હવે ત્રણ માટે એક ઇલેક્ટ્રોન અહીંયા ફિલઅપ કરવાનો બાકી રહ્યો ત્રણ. હવે ચાર નંબર હોય બેરિલિયમ તો હજી એક ઇલેક્ટ્રોન આવે. પણ તમે જુઓ એન બરાબર એક જ શક્તિ સ્તરમાં ઇલેક્ટ્રોન દાખલ થાય છે. આ એન બરાબર એક જ શક્તિ સ્તર એમાં ઇલેક્ટ્રોન દાખલ થાય છે. હું પાંચ નંબર લઉં એટલે પાંચ ઇલેક્ટ્રોન મૂકવા પડે, પણ એન બરાબર તો સમાન જ છે. હું છ લઉં તો અહીંયા જ ઇલેક્ટ્રોન આવશે, સાતમાં પણ અહીંયા, આઠમાં પણ અહીંયા અને નવમાં પણ અહીંયા. તો જુઓ મેં નવ ઇલેક્ટ્રોન ટોટલ ગોઠવી દીધા, પણ મુખ્ય ક્વોન્ટમ આંકની કિંમત કેવી રહી, અચળ રહી. એટલે આપણે અહીંયા લખ્યું છે મિત્રો કે એન અચળ જોવા મળે, એનની કિંમત કેવી જોવા મળે છે, અચળ જોવા મળે છે, એન અચળ રહી. તો હવે અહીંયા જેમ કક્ષકમાં ઇલેક્ટ્રોન વધશે તેમ તેના કેન્દ્રની અંદર પ્રોટોન પણ વધશે, અને ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચેનું આકર્ષણ બળ કેવું થાય, વધે. ઇલેક્ટ્રોન અને પ્રોટોનનું આકર્ષણ બળ વધશે.
ઇલેક્ટ્રોન પ્રોટોન આકર્ષણ બળ વધે. ઇલેક્ટ્રોન પ્રોટોન આકર્ષણ બળ વધે. ઇલેક્ટ્રોન ને પ્રોટોનનું આકર્ષણ બળ વધે એટલે ઇલેક્ટ્રોનને પ્રોટોન પોતાના તરફ ખેંચે. આ દરેક ઇલેક્ટ્રોન જે છે એ પ્રોટોન તરફ આકર્ષાય. દરેક ઇલેક્ટ્રોન પોતાના પ્રોટોન તરફ આકર્ષાય એટલે કદમાં શું થશે? ઘટાડો થશે. કદ વધશે નહીં, કદમાં શું થાય? ઘટાડો થાય. એટલે ફરીથી એક સ્ટેટમેન્ટ લખી લઈએ, શોર્ટકટમાં આવડી ગયું. આ એક જ લાઈન ઉપર આખો ગુણધર્મ છે, એ એક જ ટ્રીક યાદ રાખવાની, એને આવડી જાય. એન અચળ બરાબર, ડાબીથી જમણી તરફ જઈએ છે તો ઝેડ વધે છે, એન અચળ રહે છે. ઇલેક્ટ્રોન અને પ્રોટોનનું આકર્ષણ બળમાં શું થાય છે? વધારો થાય છે. અને ત્રિજ્યામાં શું થાય? ઘટાડો થશે. ત્રિજ્યામાં શું થાય? ઘટાડો થાય. એટલે કે આવર્તની અંદર ત્રિજ્યા હંમેશા ઘટતી જોવા મળે, અથવા જ્યારે એની કિંમત સમાન થાય એટલે ત્રિજ્યા હંમેશા ઘટે ઘટે ઘટે. અહીંયા એન એ કોન્સ્ટન્ટ છે, ધેટ વિલ ધ ડિક્રીઝિંગ ઓફ ધ એટોમિક રેડિયસ, પરમાણવીય ત્રિજ્યામાં ઘટાડો થશે. ઓકે મિત્રો, આ વાત હતી આવર્તની. સેમ આપણે ફંડામેન્ટલ નોલેજ એપ્લાય કરી શકીએ સમૂહ માટે. સમૂહ એટલે ઊભી કોલમને આપણે કહીએ છીએ સમૂહ, જેમાં પરમાણુ ક્રમાંક છે 3, સોડિયમનો 11, 19 પોટેશિયમ, રુબિડિયમ 37 અને 55 સીઝિયમ. હવે જ્યારે એનું એટોમિક મોડેલ મારે દોરવું પડશે તો આ ફંડામેન્ટલ નોલેજ નહીં ચાલે. જો અહીંયા પછી એનો ગ્રાફ આપ્યો છે આપણે, એ ગ્રાફમાં ઘટાડો થાય છે, એ પણ ગ્રાફની વાત કરી દઉં. પરમાણુ ત્રિજ્યામાં ઘટાડો, તો લિથિયમની પરમાણુ ત્રિજ્યા 155 અથવા તો નીચે કિંમત આપી છે 152 છે, પણ નીચે બેરિલિયમની 111. પછી બોરોન માટે આવો તો 88, કાર્બનની 77, 74, 66 અને 64, એટલે કે 152થી ઘટી અને કેટલી થઈ? 64 થઈ. તો જુઓ 152થી સતત અને સતત ઘટે છે. 111 પછી 88 પછી 70 64, ધીમે ધીમે ઘટી. એટલે ઉપરથી ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતાં એનમાં વધારો નથી થતો, એટલે ત્રિજ્યામાં વધારો થતો નથી. ત્રિજ્યા ઘટે હંમેશા, આવર્તમાં ત્રિજ્યા ઘટે, આ યાદ રાખવાનું, આવર્તમાં ત્રિજ્યા ઘટે. હવે લઈએ સમૂહમાં. સમૂહમાં ચેન્જ કેવો છે? તો કે સમૂહની અંદર એવું થાય છે મિત્રો કે ઝેડ વધે છે, એન પણ વધે, એટલે ઇલેક્ટ્રોન અને પ્રોટોનનું આકર્ષણ બળ ઘટે, માટે ત્રિજ્યા આર વધે. આપણે એની કી છે યાદ રાખવા માટેની, જ્યારે ઇલેક્ટ્રોન પ્રોટોનનું આકર્ષણ બળ ઘટતું હોય ત્યારે ત્રિજ્યા વધે, અથવા જ્યારે એન વધતો હોય તો ત્રિજ્યા વધે. એન ઘટે, એન અચળ રહે, ઘટે નહીં હો, એન અચળ રહે તો ત્રિજ્યા ઘટે, એન વધે તો ત્રિજ્યા વધે. તો આપણે જો આ સેકન્ડ અને થર્ડ રોમાં બીજા અને 17મા સમૂહની અંદર આપણે જોઈએ છીએ, સમૂહ 1 અને 17 ત્રીજામાં સતત વધારો થાય, પોઈન્ટ ઉપર ઉપર જાય છે, નીચે તરફ આવતા નથી. હવે એના માટે હું તમને કહું કે જો આનું પિક્ટોરિયલ રિપ્રેઝન્ટેશન દોરવું હોય કે આમાં સર ટપ્પા ન પડ્યા, તો પિક્ટોરિયલ રિપ્રેઝન્ટ પણ આપણે દોરી શકીએ. જોઈએ એ પિક્ટોરિયલ રિપ્રેઝન્ટેશન. આપણી પાસે છે લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રુબિડિયમ અને સીઝિયમ. આ લિથિયમ, આ સોડિયમ, આ પોટેશિયમ, આ રુબિડિયમ અને આ એનાથી વધુ આપણે આ સાઈડમાં લખીએ સીઝિયમ. આવું કેમ લખ્યું? તો કે સી એસ સીઝિયમ છે એ 55 પરમાણુ ક્રમાંક ધરાવે છે, આર બી રુબિડિયમ છે એ 37 પરમાણુ ક્રમાંક ધરાવે છે, બરાબર.
ત્યારબાદ આપણી પાસે છે પોટેશિયમ કે જે 19 પરમાણુ ક્રમાંક ધરાવે છે, સોડિયમ 11 અને લિથિયમ 3. તો લિથિયમનો પરમાણુ ક્રમાંક 3 છે તો કદ નાનું હશે ને, જો 152. જ્યારે સીઝિયમમાં પરમાણુ ક્રમાંકમાં સતત ને સતત વધારો થશે તો પરમાણુની ત્રિજ્યા વધે છે, 186, 231, 44 અને 262. તો ત્રિજ્યામાં શું થાય છે, વધારો થાય છે, તો કદ પણ વધે, કદમાં વધારો થાય, ત્રિજ્યામાં વધારો થશે. હવે 1 થી 17 સમૂહના તત્વોની ધાત્વીય અથવા સહસંયોજક પરમાણુ ત્રિજ્યા છે, જ્યારે ઉમદા વાયુઓ માટે વાંડરવાલ્સ ત્રિજ્યા લેવામાં આવે છે. ઉમદા વાયુ માટે વાંડરવાલ્સ ત્રિજ્યા કહેવાય. 1 થી 17 સમૂહ માટે કાં તો સહસંયોજક ત્રિજ્યા બોલી શકાય અથવા તો ધાત્વીય ત્રિજ્યા બોલી શકાય. તો મિત્રો, આ એક કોન્સેપ્ટ હતો પરમાણુ ત્રિજ્યા માટેનો. પ્રશ્ન થાય કે આ ત્રિજ્યા અને કદ કઈ રીતે માપવામાં આવે છે? તો ત્રિજ્યા અને કદ માપવાની કોઈ પદ્ધતિ નથી, પણ દડાની સાપેક્ષમાં તેનું કદ માપવું એ અટી જટિલ છે, કારણ કે એ ખૂબ જ નાનું કદ ધરાવે છે પરમાણુ. પરમાણુની ત્રિજ્યા 1.2 એંગસ્ટ્રોમથી 1.2×10⁻¹⁰ મીટર જેટલી અતિ સૂક્ષ્મ ત્રિજ્યા છે, માઇનસમાં છે, માટે એની આસપાસ છવાયેલા ઇલેક્ટ્રોનનું વાદળ આપણે સ્પષ્ટ કરી શકતા નથી અને વ્યક્તિગત રીતે તેને માપી શકાતું નથી. પરમાણુની ત્રિજ્યાને સહસંયોજક કે ધાત્વીય ત્રિજ્યા કહીએ છીએ, જે સકિરણ વિવર્તન પદ્ધતિથી માપી શકાય છે. પહેલાં તો એમ કીધું કે માપી ન શકાતું, પણ એ ડાયરેક્ટલી પરમાણુને હાથમાં લઈને, જેમ આપણે ફૂટબોલનો બોલ હોય, સિઝનનો બોલ હોય, ક્રિકેટમાં ટેનિસનો બોલ હોય, કે નાના છોકરા રમતા હોય એના અલગ અલગ બોલ હોય, તો એની સાઇઝ છે, તો એ સાઇઝમાં આપણે માપ કરી શકીએ, પણ પરમાણુને આ રીતે હાથમાં લઈને માપ કરી શકાય નહીં. તો ફરીથી તમને ક્વેશ્ચન થાય, તો સર આ બધા ડેટા ક્યાંથી આવ્યા? તો એ બધા ડેટા મિત્રો આ સકિરણ વિવર્તન પદ્ધતિ છે, એક ઇન્સ્ટ્રુમેન્ટ છે, ટેકનોલોજી છે, તેના અંદર પરમાણુના નમૂનાને રાખવામાં આવે ત્યારે એનાથી એ માપી શકાય છે. એટલે એક માર્કના MCQમાં પૂછે કે પરમાણુ કદ અને ત્રિજ્યા માપવાની પદ્ધતિ કઈ છે, તો કોનાથી માપવામાં આવે, કયા સાધનથી? તો જવાબ આવે સકિરણ અથવા વર્ણપટ દર્શક પદ્ધતિથી માપી શકાય. વ્યક્તિગત રીતે પરમાણુનો અંદાજ કઈ રીતે નક્કી કરી શકાય? તો કે પરમાણુનું કદ વ્યક્તિગત રીતે માપી ન શકાતું, પણ સંયુક્ત અવસ્થામાં પરમાણુ વચ્ચેના અંતરને જાણવાથી માપી શકાય. એટલે કે હું એક ખાલી ક્લોરિનની ત્રિજ્યા લેવી છે, તો ક્લોરિનની ત્રિજ્યા માપી શકાય નહીં. આ ક્લોરિનનું કદ કેટલું છે એ આપણે માપી ન શકીએ, પરંતુ ક્લોરિનનો અણુ હોય તો બે ક્લોરિનના અણુને આપણે આ રીતે દર્શાવીએ, આ એક ક્લોરિન અને બીજો ક્લોરિન, આ બંને ક્લોરિનના સેન્ટર જ્યાંથી ભેગા થાય એ અંતરનું અડધું અંતર, એમ આપણે ત્રિજ્યા લઈ શકાય. તો જો આ હાફ કરીએ આપણે, આ હાફ અંતર, તો એ આ હાફ અંતરને આપણે ત્રિજ્યાથી રિપ્રેઝેન્ટ કરી શકીએ. અહીંથી ત્રિજ્યા આ, બરાબર, આ બે ત્રિજ્યા. તો આ રીતે અણુ સંયુક્ત હોય તેમાંથી જાણી શકાય છે, બાકી સીધું જાણી શકાતું નથી. અને એના માટેની ત્રિજ્યા છે 3 ત્રિજ્યા છે, એક ધાતુઓ માટેની ત્રિજ્યા ધાત્વીય ત્રિજ્યા, અધાતુ માટે સહસંયોજક અને ઉમદા માટે વાંડરવાલ્સ ત્રિજ્યા. આ યાદ રાખજો, વાંડરવાલ્સ ઉમદા માટે સહસંયોજક, અધાતુ માટે ધાત્વીય, ધાતુઓ માટે ત્રિજ્યા નક્કી કરવામાં આવે છે. હવે સહસંયોજક અને ધાત્વીય ત્રિજ્યા વચ્ચે શું તફાવત છે એ જોઈએ. સહસંયોજક એટલે કે અણુઓની વચ્ચેની ત્રિજ્યા. હમણાં મેં ક્લોરિનનું એક્ઝામ્પલ કીધું, એ પરમાણુની ત્રિજ્યા ક્યારેય માપી શકતા નથી. તો બે કેન્દ્ર વચ્ચેનું સરેરાશ અંતર હોય, આ કેન્દ્ર વચ્ચેનું સરેરાશ અંતર એ માપી શકાય. અને ક્લોરિન માટે એ 198 πm અંતર છે, આખું અંતર કેટલું છે, 198. હમણાં આપણે જોઈ ગયા આ અંતર જે છે મિત્રો એ 198 છે. આ કુલ અંતર આપણી પાસે છે, માપેલું મૂલ્ય 198.
આ કેન્દ્રથી લઈ અને આ કેન્દ્ર સુધી 198 પાઇકોમીટર થાય. તો હવે આપણે એનું અડધું લેવાનું છે. તો ક્લોરિનની પરમાણુ, ક્લોરિનની પરમાણુની ત્રિજ્યા કેટલી? આ ડી એટલે ડિસ્ટન્સ, સી એલ ટુનું ઇઝ ઇક્વલ ટુ 198 પાઇકોમીટર. દેન ત્રિજ્યા કેટલી લેવાની? તો કે આર સી એલ ટુ, ત્રિજ્યા સી એલની લેવી હોય તો ડી બાય ટુ લેવું પડે. ડી સી એલ ટુ ડિવાઈડ બાય ટુ, ડી સી એલ ટુ આપણી પાસે છે 198 ડિવાઈડ બાય ટુ, ડેટ ઇઝ 99 પાઇકોમીટર. આ પીએમ એનો એકમ છે, 99 પાઇકોમીટર તેની ત્રિજ્યા થાય, જે આપણે અહીંયા દર્શાવેલી છે. માટે એની ત્રિજ્યા અડધું મૂલ્ય 99 પાઇકોમીટર થશે. હવે ધાતુની અંદર સ્ફટિકની આસપાસ બે પરમાણુ વચ્ચેનું અડધું મૂલ્ય હોય તેને ધાતવીય ત્રિજ્યા કહેવાય. જેમ કે કોપર પરમાણુમાં બે કોપર પરમાણુ વચ્ચેનું અંતર 256 પાઇકોમીટર છે, એને ભાગ્યા બે કરો એટલે 128 પાઇકોમીટર તરીકે લેવામાં આવે છે, જેને સહસંયોજક કે ધાતવીય ત્રિજ્યા તરીકે ઓળખવામાં આવે છે. હવે મિત્રો, અહીંની ત્રિજ્યા જે છે એ કન્સેપ્ટ આપણે નેક્સ્ટ રાખશું. અને અહીંયા સુધી આપણે મિત્રો યુનિટ ટેસ્ટની એક્ઝામમાં સિલેબસ હશે, અને ત્યાં સુધી તમે તૈયારી કરજો. કાંઈ ન આવડે તો તમે મને વોટ્સઅપ નંબર ઉપર ક્વેશ્ચનના આન્સર પૂછી શકો છો, ક્વેરી અને ડાઉટ સોલ્વ કરી શકો છો સવારે 10 થી 12 ની વચ્ચે.